सुरेंद्रनगर जिल्लाना चोटीलामां वेपारीओ द्वारा दुकानो बंद करावा माटे आवेला वहीवटी तंत्रनी सामे दुकानो बंद नहीं करवा माटेनी अपील करवामां आवी अने दुकानो बंद करावानो विरोध करवामां आव्यो छे। चोटीलामां खांड प्लॉट विस्तारना वेपारी द्वारा ખોંડી પ્લોટના દુકાનો બંધ કરાવવાના કારણે વિરોધ થયો છે વેપારીઓમાં। બે દિવસ પહેલાં વેપારીઓ દ્વારા ખોંડી પ્લોટ વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવવાના કારણે સમગ્ર ખોંડી પ્લોટ વિસ્તારની મામલતદાર દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવી હતી, જેને લઈને વેપારીઓમાં દ્વારા મામલતદાર જેનો જે દુકાનો બંધ કરાવવામાં આવી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। શાસ્ત્રીનગર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવતા તે વિસ્તાર બંધ ન કરવાના કારણે ખોડી પ્લોટના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। એટલે કે અહીંયા જે મામલતદાર દ્વારા વરમાયુ વર્તન રાખવામાં આવે છે, એક વિસ્તારને જે કોરોના પોઝિટિવ આવતા તેની દુકાનો બંધ કરી દેવામાં આવે છે, તે જ રીતે બીજા વિસ્તારમાં જ્યારે કોરોના પોઝિટિવ આવશે ત્યારે તેને બંધ કરવામાં આવતી નથી। એટલે કે એક જ વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ અને મામલતદાર કચેરી દ્વારા જે નિર્ણય કરવામાં આવે છે તે સમાનતાનો અભાવ જોવા મળે છે। બિન સાંપ્રદાયિકના બદલે સાંપ્રદાયિક જોવા મળી રહ્યા છે, બિન રાજકીયના બદલે રાજકીય રીતે જોવા મળી રહ્યો છે। કારણ કે જો ખાંડી પ્લોટ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ આવતો હોય અને તેની દુકાનો બંધ કરાવી દેવામાં આવતી હોય ત્યારે ફરી બીજા દિવસે શાસ્ત્રીનગરમાં કોરોના પોઝિટિવ આવે છે અને તે વિસ્તારની દુકાનો બંધ કરવામાં આવતી નથી, જેના લઈને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। અને વેપારીઓનું માનવું છે કે હાલમાં સિઝનનો સમય છે, દુકાનો બંધ કરાવેલી હોય જેના કારણે દુકાનના ભાડા અને જે ઇલેક્ટ્રિક ખર્ચ છે, મજૂરોને પગાર આપવાનો હોય છે, તે ખર્ચા ચડતા હોય છે, જેના કારણે દુકાનદારોને વેપારીઓને મુશ્કેલી પડી રહી છે, જેથી રહીને દુકાનો ખુલ્લી રાખવાની માંગ કરવામાં આવી છે। આમ મામલતદાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે ખાંડી પ્લોટ વિસ્તારની દુકાનો બંધ અને શાસ્ત્રીનગરની દુકાનો ચાલુ, જેને લઈને વેપારીઓ વિરોધ કર્યો અને સાથે સાથે તેમ પણ જણાવ્યું કે દુકાનના ભાડા અને દુકાનનું ખર્ચ અને દુકાનમાં જે માલ સામાનનું જે વેપાર છે તે વેપાર ન થવાના કારણે તેમની હાલત કફોડી બનવા પામી છે, જેને લઈને દુકાનો ખુલ્લી રાખવા માટેની માંગ કરવામાં આવી છે। આ દ્રશ્ય છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના। હવે ગુજરાત અને ભારત કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત રાખવું અને સાથે સાથે લોકોના ટોળા એકઠા ન થવા અને બે ગજ દૂર રહેવા જેવા નિયમોનું પાલન કરવાનું હોય છે, ત્યારે દુકાનો ખુલ્લી રાખવી અને દુકાનો બંધ રાખવી તેનાથી જો કોરોના ભાગતો હશે તો અલગ વાત છે, પરંતુ દુકાનો બંધ રાખવાથી કોરોના બંધ થાય તે કેટલાક વેપારીઓમાં માન્યમાં ન આવતું હોય, જેને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। અને સાથે સાથે એક વિસ્તારમાં દુકાનો બંધ કરી દેવામાં આવે છે અને બીજા વિસ્તારમાં ખુલ્લી રાખવામાં આવે છે, ત્યારે જેને લઈને વેપારીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે। આમ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત રાખવું જોઈએ, જે દુકાનો બંધ કરાવવામાં આવે છે જેને લઈને વેપારીઓને આર્થિક રીતે મોટા પાયે નુકસાન વેઠવું પડતું હોય છે, ઇલેક્ટ્રિક બિલ, મજૂરના નાણાં અને પોતાનું ઘર ચલાવવાનું હોય છે, ત્યારે સિઝનના સમયે દુકાનો ખુલ્લી રાખવા માટેની માંગ કરવામાં આવી છે વેપારીઓ દ્વારા। સાંભળો તેમણે શું કહ્યું। અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, ગામમાં એક જ કાયદો હોવો જોઈએ, અમારી માંગે પૂરી કરો, ગામનો કાયદો એક જ હોવો જોઈએ। નથી આવતું શાસ્ત્રીનગરમાં જ્યાં કોરોના પોઝિટિવ આવેલો છે તે એરિયાને સીલ કરવામાં નથી આવેલો, અને જે આ વ્યવસાયિક એરિયા છે ત્યાં કેમ આવું કરવામાં આવ્યું છે? આટલા બધા કેટલી બધી દુકાનવાળાના ધંધા ઉપર અસર પડે છે, બરાબર છે? શાસ્ત્રીનગરમાં પણ જો 1 કિલોમીટરનો લેમ્પ લાગુ પડતો હોય બધા એરિયા બંધ કરવાનું ફેલ કરી લઈએ, તો આ ખાંડીવાળાનો શું વાંક છે આમાં વેપારીઓ? એમ ના બધાને નિયમ હરખો લાગુ પડે, વ્યવસાય હોય કે ઘરના એરિયા હોય, સોસાયટી હોય તો બધું બંધ કરો, એક વસ્તુ નહીં તો કરવી હોય તો બધી કરો, એમ દુકાનો વાળાને બંધ કરાવું, ઘર પર તમારે ન કરવું, અહીંયા ચાલુ રાખવું તો એ તો ન ચાલે ને। શાસ્ત્રીનગરમાં કેસ આવ્યો બરોબર, તો એ બે જ મકાન બંધ થયા, બાકી આજુબાજુનું બધું ઉઘાડું છે બરોબર, તો ખાંડીમાં આખો વિસ્તાર કેમ બંધ? અમારું એમ કહેવાનું છે જો તમે આ દુકાન છે બધા ધંધા 10-10 હજાર રૂપિયા જે ભાડા આપે છે તો એને કેમ બંધ? એમ કેટલી દુકાનો આવેલી છે? ઓછામાં ઓછા 150 દુકાનો આવે બરાબર, 150-400 દુકાનો છે તો એ બધી કેમ બંધ છે? આ એક લાઈન જ્યાં છે એ શેરી તમે બંધ કરાવો, 2-4 આજુબાજુનો મકાનો એ બંધ કરાવો, આ બધા કેમ? ભાઈ દુકાનવાળા બધા છો કે નહીં? રેડી
નિયમ બધી જગ્યાએ સરકાર જોવા જોઈએ ને. ગામમાં તો બધા જગ્યાએ જેવો થતો હોય નોકરું નોકરું કરે તેર વ્યાજની જ વસ્તુ છે, બધાને સમાન હક મળવો જોઈએ. સાહેબ આપણે ખાંડીમાં એક કેસ આવેલો હોય, એક કેસ શાસ્ત્રીનગરમાં આવેલો હોય, તો ખાંડી બંધ અને શાસ્ત્રીનગર ચાલુ તો સમાન બે, શાસ્ત્રીનગરે બંધ રહેવું જોઈએ અને ખાંડી બંધ રહેવું જોઈએ. ત્યાં ચાલુ તો અહીંયા ચાલુ, ત્યાં બંધ તો અહીંયા, બે સમાન હક હોય એ પ્રમાણે કરાય. સુરેન્દ્રનગરમાં કેસ આવ્યો હતો એક, તો અહીંયા ખાલી એક દુકાન જ બંધ રહી, બાકીનો એરિયો ખુલ્લો હતો, તો અહીંયા કેમ આખો એરિયો હોય? કારણ કે આટલા બધા 150-200 જણાની દુકાનો બધાને પ્રોબ્લેમ છે, તો અહીંયા તમે બંધ કરો, અહીંયા કર્યું તો. અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, ગામમાં એક જ કાયદો હોવો જોઈએ, અમારી માંગે.